સભ્યોની બહુમતી જાણવા
માટે સેનો ઉપયોગ કરવામાં આવે છે મતદાન કે કેટલા સભ્યો સંમત છે કેટલા સભ્યોમાં અસંમત છે કેટલામાં કેટલાની બહુમતી છે કેટલામાં ઓછું છે તો ઈ જાણવા માટે શું કરવામાં આવે છે મતદાન કરવામાં આવે છે કંપની ધારા પ્રમાણે કંપનીની સભામાં તમામ નિર્ણયો સભ્યોની બહુમતીથી લેવાય તે અનિવાર્ય છે તેથી સભ્યો દ્વારા કોઈ મુદ્દા પર તેમનો મત જાણવો જરૂરી છે અને સભ્યોનો મત જાણવા માટે મતદાનનો ઉપયોગ કરવામાં આવે છે મતદાનનો અધિકાર ધરાવતા સભ્યોને મતદાનની છૂટ આપવામાં આવે છે અને મતદાન માટે ઉપયોગમાં લેવામાં આવતી પદ્ધતિઓ અલગ અલગ છ પદ્ધતિઓ દ્વારા સભ્યો છે એ પોતાનું મતદાન કરી શકે છે સૌથી પહેલો અને સર્વસામાન્ય હાથ ઊંચો કરીને મતદાન આપણે પણ ક્લાસમાં ઘણી વખત કરીએ છીએ કે કઈ પ્રશ્ન હોય તો શિક્ષક જે પૂછે કે ભાઈ ચાલો આમાં કેટલા સંમત છે હાથ ઊંચો કરો તો દરેક વ્યક્તિ હાથ ઊંચો કરીને પોતાની સંમતિ કે અસંમતિ દર્શાવી શકે છે તો સૌથી સરળ રસ્તો એ છે કે સભામાં જેટલા સભ્યો બેઠા છે એને હાથ ઊંચો કરવાનું કે ભાઈ ચાલો આ નિર્ણયમાં કોણ તરફેણમાં છે તો એ લોકો હાથ ઊંચો કરે એટલાની ગણતરી કરી લેવામાં આવે અને જે વધેલા છે એની ગણતરી કરી લેવામાં આવે અને એ રીતે સાધુ મતદાન કરવામાં આવે ત્યારબાદ છે અવાજ દ્વારા મતદાન ઘણી વખત અવાજ પાડીને પણ અવાજ આપીને પણ મતદાન કરવામાં આવે છે ત્યાર પછી છે પોલ દ્વારા મતદાન જનરલી આપણે આનો ઉપયોગ કરીએ છીએ કે પોલ બૂથમાં જવાનું અને આપણો મત જેને આપવો હોય એને આપી દેવાનું તો આનાથી પણ આપણે પરિચિત છીએ આપણે જે મત આપવા જઈએ છીએ એ આપણે આના દ્વારા કરીએ છીએ ત્યારબાદ છે ઇલેક્ટ્રોનિક સાધનોથી મતદાન ઘણી બધી વખત ઇલેક્ટ્રોનિક સાધનનો ઉપયોગ કરીને પણ આપણો મત આપણે આપી શકીએ છીએ ત્યારબાદ છે ટપાલથી મતદાન ટપાલમાં લખીને પોતાનો જે નિર્ણય છે એ લખીને પણ ટપાલ દ્વારા મતદાન કરી શકાય છે અને બીજું સભાગૃહના વિભાજન દ્વારા મતદાન આટલા સભ્યો બેઠા હોય તો એવું કહેવામાં આવે કે આ નિર્ણયમાં કેટલા લોકો સંમત છે બધા આગળ આવી જાય તો એવી રીતે સભાગૃહનું વિભાજન કરી નાખવામાં આવે આટલા તરફેણમાં આટલા વિરોધમાં તો એ રીતે તરત જ એ લોકોને બહુમતીનો ખ્યાલ આવી જાય આ રીતે મતદાન દ્વારા એટલે અલગ અલગ છ રીતે મતદાન કરવામાં આવે છે એટલે આ આખે આખી વાત થઈ મતદાનની હવે ઘણી બધી વખત સભ્યોના મતાધિકાર પર નિયંત્રણ પણ મૂકવામાં આવે છે પહેલી વસ્તુ સામાન્ય છે કે દરેક સભ્યો છે મતદાન કરી શકે પણ અમુક સંજોગોમાં એ સભ્યોના મતાધિકાર ઉપર નિયંત્રણ મૂકવામાં આવે છે ક્યારે નિયંત્રણ મૂકવામાં આવે છે કંપની પોતાના નિયમપત્રમાં જોગવાઈ કરી કોઈ સભ્યના મતાધિકાર પર નીચેના સંજોગોમાં નિયંત્રણ મૂકી શકે છે પહેલું કંપનીના સભ્યના નામે નોંધાયેલ શેરની બાબતમાં શેરના બાકી હપ્તાના નાણાં ભરપાઈ કર્યા ન હોય જે સભ્યએ શેરના નાણાં ભરપાઈ ન કર્યા હોય એને કંપની મત આપવાનો અધિકાર આપતી નથી બીજું કંપની સભ્યના શેર ઉપર પોતે નિયમ ધરાવતી હોય ત્યારે મતાધિકાર પર નિયંત્રણ મૂકી શકે છે ઘણી વખત કંપની છે લિયન હકનો ઉપયોગ કરીને પણ અમુક સભ્યના મતાધિકાર ઉપર નિયંત્રણ મૂકતી હોય છે એટલે અહીંયા આ બે મુદ્દા છે